नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी, आप सबनु स्वागत करूँ छूँ। मित्रों, रोजनी जेम आज पण हूँ हाजर छूँ, आजना दिवसे शू करवू शू न करवू तेनी जानकारी लईने। तो मित्रों, आज तारीख 18/2/2022 ने शुक्रवार, कोणे शू करवू शू न करवू बहु नानी सरखी माहिती होय छे, पण आपणे आखा दिवसमां घणी वखत मोटू नुकसान अटकावी देईश ने मळनारो लाभ डबल करी आपेश। तो आ चोक्कसपणे अपना माटे जीवन में खूब जरूरी माहिती होय छे। तो मित्रों, शुरू करिए पहली राशि मेष राशि। मेष राशिवाळा आज शू करवू शू न करवू, तो मित्रों मीठू खावू जोईए मेष राशिवाळाए अने खवड़ावू जोईए। आज आटलू काम करो छो तो तमारा माटे खरेखर सारो दिवस साबित थई शके छे। शू नथी करवानुं, तो मित्रों आज कोईपण हथियार जेवी वस्तु एना जेवो औजार आपनी नजीक नहीं राखवानुं, एनाथी दूर रहेवानुं छे। कारण के आजे जो आने आपनी साथे राखीए तो आपणने इजा थाय अथवा आपणा थकी कोईने इजा थई शके छे। तो मित्रों, बीजी राशि वृषभ राशि। वृषभ राशिवाळाए आजे शुं करवू जोईए? वृषभ राशिवाळाए आजे कोईपण दान पुण्य पोतानी पत्नीना हाथे करावू जोईए। पत्नी नथी तो घरनी कोईपण स्त्रीना हाथे आ दान आजे करावू जोईए। शूँ नथी करवानुं, तो मित्रों आजे तमारे कोईपण स्त्रीनुं कोईपण क्षेत्रमां कोईपण जग्याए नानी मोटी कोईपण स्त्रीनुं अपमान नथी करवानुं। मिथुन राशिवाळाए आजे शूँ करवानुं? तो मित्रों आजे तमारे कोईपण अगत्यना काममां बे व्यक्तिनी सलाह लेवानी पछी कामनी शरूआत करवानी छे। मिथुन राशिवाळाए आजे शूँ नथी करवानुं? तो मित्रों आजे तमारे मशीनरी खरीदवानी नथी, लोखंडनी कोईपण वस्तु आजे खरीदवी नहीं तमारे। कर्क राशि। कर्क राशिवाळाए आजे शूँ करवानुं? तो मित्रों कोईपण कामनी शुरुआत पाणीनो घूंटड़ो पीने करशो तो आजे सफलता चोक्कस मळशे। शू नथी करवानुं? तो मित्रों आजे तमारे कोईपण साधु संन्यासी ने खावानुं नथी खवड़ावानुं। सिंह राशिवाळाए आजे शूँ करवुं जोईए? तो मित्रों आजे तमारे कीड़ी ने लोट ने खांड भेगा करीने खवड़ावा जोईए, अने जे लोको करी शके ए लोको ए काड़ा तल कोपरू अने खांड भेगा करीने कीड़ी ने खवड़ावा जोईए। शू नथी करवानुं? तो मित्रों आजे कोईपण व्यक्ति पासे भेट स्वरूप में इलेक्ट्रॉनिक सामान स्वीकारता नहीं। शू तमे डॉक्टर ने रिपोर्ट करावीने कंटाळी गया छो? तो चालो जाणीए आपणे आपणी जन्मकुंडलीथी आपणने कयो रोग थयो छे અથવા થવાની સંભાવના। તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર। શું એનાથી જિંદગી બદલાશે? શું કરશે તો જરૂર બદલાશે। લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે। શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબ નો ઉપાય કરે છે, અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે। તો ચલો ના લાલ કિતાબ ના ઉપાય થી ચાલો બનાવી આપની પોતાની લાલ કિતાબ। નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો। કન્યા રાશિ। કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તો કન્યા રાશિવાળાએ આજે પોતાના કુળદેવી અથવા કોઈપણ શક્તિના મંદિરે જઈ દર્શન કરીને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો આજે તમારે ઈંડા અથવા માંસાહાર આનું સેવન નથી કરવાનું। તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તો તુલા રાશિવાળાએ આજે દહીં કપૂર અથવા ગાયનું ઘી મંદિરમાં દાન કરવું જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો આજે તમારે પણ માંસાહાર નથી કરવાનો, માંસાહારથી આજે દૂર રહેશો એટલું સારું ફળ ચોક્કસ મળશે। વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તો મિત્રો તમારે આજે તમારા કુળદેવી તમારા આરાધ્ય દેવી અથવા માં ચામુંડાનું ધ્યાન કરવું જોઈએ અને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો આજે તમારે નથી તો પોતાનું સોનું વેચવાનું કે નથી ગીરવે મૂકવાનું, આ બે વસ્તુથી આજે દૂર રહેજો, ઘરની બરકત ખરેખર જળવાઈ રહેશે, અને આ કામ કરશો ને તો આજે ઘરથી બરકત ચાલી જશે, તો આજે આવા કામ નહીં કરતા। ધનરાશિ। ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તો મિત્રો થોડો ગોળ મંદિરમાં દાન કરવો જોઈએ અથવા ગોળ અને રોટલી ગાયને ખવડાવીને દિવસની શરૂઆત કરજો। શું નથી કરવાનું? તો મિત્રો આજે વધુ પડતી ભલમનસાઈ નહીં કરતા, બહુ નેકી કરવા નહીં જતા, નહીં તો ઉલટું પરિણામ તમારી સામે આવશે। મકર રાશિવાળાએ આજે
કાળી ગાયને અથવા ભેંસને અથવા કાગડાને ખાવાનું નાખવું જોઈએ. કાળી ગાયને નાખો છો તો આજનું પરિણામ અલગ જ હશે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ મજૂરના પૈસા બાકી નહીં રાખતા, એને આવતીકાલનો વાયદો નહીં કરતા કે પછીનો વાયદો નહીં કરતા. સવારમાં આ વાત તમને ખબર પડી ગઈ તો જેને આપવાના થતા હોય ને એની સગવડ પહેલેથી કરીને આપી દેજો. કુંભ રાશિ, કુંભ રાશિવાળાએ આજે શું કરવાનું? તો મિત્રો, આજે તમારે દહીંનું માલિશ કરીને સ્નાન કરવાનું છે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે ચામડાની વસ્તુ ખરીદવાની નથી, અને ખાસ કરીને પગ માટે. મીન રાશિ, મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તો મિત્રો, આજે તમારે પીપળાને સરસવના તેલનો દીવો કરવો જોઈએ. એક લોટો પાણી ચડાવીને પીપળાના આશીર્વાદ લેવા જોઈએ. પીપળો એ ગુરુનું સિમ્બોલ છે, ચોક્કસપણે આપણે સારું ફળ મળે છે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે તૈયાર ખાવાનું કોઈને દાનમાં નથી આપવાનું. કાચું અનાજ આપજો, પૈસા આપજો, પણ તૈયાર ખાવાનું આજે નહીં આપતા. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવું તેની જાણકારી. તો મિત્રો, આ વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઇબ કરે. તો હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ કાલે સવારે 6 વાગે આ ચેનલ ઉપર. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્કાર.